શ્રાવણ મહિના ફેસ્ટિવલ છે, એમને પેટીસ ની જો ફરાળી વસ્તુ ચાલુ કરી છે એના વિડીયો માટે આપણે આવ્યા છીએ. તો ડ્રાય ફ્રૂટ પેટીસ છે, ચિપ્સ છે, સાબુદાણાની ખીચડી છે અને ખાસ દહીં પેટીસ બધી વસ્તુ છે. જો વઘાર કરીએ છીએ, હવે જો ભાઈ બનાવે છે સાબુદાણાની ફરાળી ખીચડી, અમને જીરુંથી વઘાર કરેલો છે. વાહ, જેવી આવે છે અત્યારે જો બેટાજી ને મસ્ત. માથે જો અમને કોથમરી છેલ્લે કાઢી દીધી છે, તૈયાર થઈ ગયું ને? હવે તૈયાર સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લીટ લૂપમાં જ એવી છે. શું નામ સાહેબ તમારું? મારું નામ છે કપિલ. કપિલભાઈ, હવે તમે શું ટેસ્ટ કરો છો? આ છે ફરાળી દહીં પેટીસ છે. ઓકે, અને આ રાજકોટમાં બહુ યુનિક છે, નવું છે. હજી તો અમે પહેલી વાર અહીંયા ટેસ્ટ કર્યું છે. ઓકે, હજી સુધી આ ફરાળી જે દહીં પેટીસ છે એ રાજકોટમાં હજી મેં ક્યાંય ટેસ્ટ નથી કરેલ. ઓકે, અને ખૂબ સરસ આઈટમ બનાવી છે આ, ટેસ્ટમાં બહુ સારી છે, સારું લાગ્યું. કેવી છે પેટીસ? સરસ છે ને, કામ સારું છે ને ભાઈ નું? ઓકે, થેન્ક યુ. સાથે છે એમના ઓનર. વસ્તુ શું નામ છે સાહેબ? કાજુ કિસમિશ ડ્રાય ફ્રૂટ વાળી પેટીસ બનાવો છો ને, જો બધું એડ કરે છે. આદું કર્યું. ઓકે, આદું. અને કેટલો સમય થયો સાહેબ અહીંયા પેટીસ ને તમારે? પેટીસ ને આપેલું વર્ષ છે મારે, ગુટેલું 2018 થી મારે ચાલુ છે. આ ગુટામાં તો તમારું નામ છે, બધા કહેતા તમે કંઈક નવીન લાવો. ઓકે, અને આ બે શ્રાવણ મહિના અધિક માસ અને શ્રાવણ માસમાં બધા લોકો રહેતા હોય એટલે અમને પેટીસ નો વિચાર આવ્યો છે. અને એની સાથે બીજું કંઈક બોર્ડ મારેલું છે આગળ, હા, મેનુમાં ફરાળી સાબુદાણાની ખીચડી અને બટેરની ચિપ્સ પણ બનાવી છે અને દહીં પેટીસ પણ બનાવી છે. તમે દહીં પેટીસ ક્યાંય નહીં જોઈ હોય? હા, એ નથી જોઈ. હા, એ બોર્ડમાં તો તમે આગળ સ્ટાર્ટિંગમાં મેં જોયું છે. હા મિત્રો, જો એમની દહીં પેટીસ આવી. હવે જો આ સાહેબ શું કરો છો તમે? હા, આ છે એ પેટીસનો માવો હજી બનાવ્યો છે. ઓકે, હવે આને પેટીસને ગુણીને વાળશું. બરોબર છે. અને હવે તમે પેટીસ બનાવવા માટે થોડી આપણે વ્યૂઅર્સને રેસીપી જણાવશો, આપણે શું શું અમે કરેલું છે? આમાં અમે બટેટા, પછી ટોપરાનું ખમણ, ઓકે, તલ, વરિયારી, ઓકે, પછી ધાણા જીરું, સિંગ, આ બધા મસાલામાં નાખેલા છે. મીઠું, ગરમ મસાલો જોઈતા પ્રમાણમાં, લીંબુ, બરોબર, આ બધું આમાં એડ કરેલું છે. આ પેટીસ છે ને
ધીમા તાપે અને આમ ફેરવી ફેરવીને જ કરવી પડે. કારણ એટલા માટે, નહીંતર ઉપર પડકળ કડક થઈ જાય અને પેટે વ્યવસ્થિત થાય નહીં. હજી વાત છે પણ આમ સ્લોમાં સમજાય નહીં. વઘાર કરીએ છીએ. હવે જો ભાઈ બનાવે છે સાબુદાણી ફરાળી ખીચડી, અમને જીરુંથી વઘાર કરેલો છે. એમાં આપણે મરચા એડ કર્યા ને તમે સાહેબ એમાં, અને આ શું છે? આ તીખી મરચી છે, સેજ અમતી એટલે સેજ તીખા. ઓકે, તીખી મરચી એડ કરી છે. ઓકે, આદું છે, ક્રશ કરેલું છે, આદું એડ કર્યું અમને. અને હવે છે હલાવી ટમેટાનું. ઓકે, અમે ટમેટા એડ કર્યા અમને. લીમડો છે, હવે છે બટેટા. બધું હલાવી નાખે છે. અડધા એડ કરી અમને ગરમ મસાલો. હવે ગરમ મસાલો સ્વાદ અનુસાર છે. મગફળીનો ભૂકો, મગફળીનો ભૂકો છે. હવે જેમાં વરિયાળી એડ કરે છે ભાઈ. હવે જો સાબુદાણા, અને આ સાબુદાણા પલાણા હોય ને, પલાળેલા, તો આ સાબુદાણા જો એમને એડ કરી દેવા છે. અને હવે બધું મિક્સ કરી નાખે છે. વાહ, તમને જેવી આવે છે અત્યારે જો બેટાજી ને મસ્ત. કાજુ નાખ્યા એમ ને? નાખો જી છે. ઓકે, અને આ કિસમિસ. વાહ, કાજુ નાખો છે. મીઠું હોય ને કે આગળ જ નાખવું એવું જરૂરી છે? મીઠું પાછળ નાખે એવું થોડું. અને ગળાશ, ગળાશ એક ખાંડ એડ કરી અમને, ગળેલી ખાંડ છે. લીંબુનું બોટલ લો. લીંબુ છે, જો લીંબુ છે. માથે જો મેં કોથમરી છેલ્લે એડ કરી દીધી છે, તૈયાર થઈ ગયું ને? હવે તૈયાર સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. કમ્પ્લીટ લૂકમાં જ એવી છે. બનાવે છે ફરાળી ચીપ બને છે, બરાબર ને? ત્રણ વસ્તુ છે ને આપણે ફરાળમાં, બરાબર ને? જો લાસ્ટમાં જે અમને ફરાળી ચીપ છે, પેટીસ જોઈ લીધી આપણે રેસીપી સાથે, પછી સાબુદાણાની ખીચડી છે, અને લાસ્ટ છે અમને. ભાઈ બનાવે છે દહીં પેટીસ, બરાબર? દહીં પેટીસ બનાવો છો ને સાહેબ તમે? તો ફર્સ્ટ તો જો અમને પેટીસ લીધેલી છે. જો આ રીતે તમે આવો ને એટલે તમને લાઈવ ભાંગોમાં, બહુ ભાંગોમાં પેટીસ, દહીં પેટીસ બનાવી આપે છે. સૌથી પહેલાં અમે પેટીસ લીધેલી છે. પછી આપણું રાજકોટનું પ્રખ્યાત ચટણી એડ કરી અમને. અને આ કઈ ચટણી છે સાહેબ? ખજુરામની ચટણી છે. ચેવડો છે, આ જો ફરાળી ચેવડો છે.
અને ઓકે આ મસાલા દાણા ઉપરથી નાખ્યા એમને. હવે જો એમનું દહીં છે, દહીં એડ કર્યું અમને, આ ઘાટું છે અને દહીં જેમ એડ કરી લીધું છે. હવે જે કાજુ છે અંધારું હતું, આ કિસમિસ, ચાટ મસાલો, હવે જો લાસ્ટ મેં એમને ચાટ મસાલો એડ કર્યો છે. ઓકે થઈ ગઈ કમ્પ્લીટ. ચાલો જો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે, આગળ તમને ટેસ્ટ કરીને એમને પ્રાઇસ અને રિવ્યૂ આગળ આપણે દઈએ. અને બીજી આઈટમ શું બનાવો છો સાહેબ? હવે રેડી થઈ ગયું છે ને? બસ હવે આપણી સાથે એમના ઓનર છે. શું નામ સાહેબ તમારું? જસવંતભાઈ ભીમાણી. તમે આ ભૂટાનો ભૂટા ભીમાણી ભૂટા છે જે વરાળીઓ ને ભૂટો નહીં છે તમારે, આ ચાલુ કર્યું કેમ, તમને વિચાર આવ્યો વરાળી વસ્તુનો? એમ એવું છે, અમારો ઘૂંટો અને વરાળીઓ છે ને, ઓકે, 2018 ચાલુ છે બરાબર. એમાં અમને રાજકોટની પબ્લિકની, સ્વાદિષ્ટ પબ્લિકને બહુ અમને રિસ્પોન્સ મળ્યો છે. ઓકે, એટલે આ વર્ષે શ્રાવણ માસ બે આવે છે, એક અધિક માસ આવે છે અને શ્રાવણ માસ, બે પવિત્ર માસ છે અને એ પવિત્ર માસમાં મોટાભાગના લોકો વડીલો રહેતા હોય છે, એટલે અમને એમ થયો કે સાંજે ફરાળમાં પેટીસ ચાલે, એટલે અમને આ વિચાર આવ્યો છે. ઓકે, અમે અહીંયા ત્રણ પ્રકારના અમે ફરાળી આપીએ છીએ. ઓકે, આ છે અમારી ફરાળી પેટીસ બરાબર, અને બે ચટણી છે, આ તીખી ચટણી છે, આ ખજૂર આમલીની ચટણી છે, ત્યાર પછી આ અમારી ચિપ્સ છે, ચિપ્સ છે, અને આ ફરાળી સાબુદાણાની ખીચડી છે. એની સાથે અમે અહીંયા ક્યાંય તમે જોયેલું નહીં હોય પણ દહીં પેટીસ અમે અહીંયા શોખ છીએ. આ દહીં પેટીસમાં અમે ફરાળી ચેવડો નાખીએ છીએ, દાણાના બી નાખીએ છીએ, દહીં નાખીએ છીએ, બે ચટણી નાખીએ છીએ અને ચાટ મસાલો નાખીએ છીએ. અને ચાલો હવે રિવ્યૂ લઈ છીએ અને તમને લાસ્ટમાં આપણે એની પ્રાઇસ કહીશું એવો ટેસ્ટમાં છે જોઈએ. તમારા કોઈને આવવું તો એડ્રેસ એક આપી દો છે. જૂના જનતા કોપનગર, ઓકે, રાજ પેલેસની સામે, દાવત રેસ્ટોરન્ટની બાજુમાં. અને ટાઈમિંગ સાધુ વાસવાણી રોડ, ઓકે, સાંજે 6-10 વાગ્યા સુધી મળે છે. સાંજે 10 થી. અને તમારા ફોન નંબર છે? 98-257-50-356. આ અમારી સાથે પેટીસમાં ભાગીદાર છે, ભાઈ સાથે છે એમની સાથે બરાબર. તમારું નામ શું છે? વિજય સરોકર. ઓકે, વિજય સરોકર. ચાલો હવે આપણે એમને ટેસ્ટ કરી. હા, તમારા એક ફોન નંબર આપી દો. 94-279-37-573. તો ચાલો જો આપણે પેટીસની ડીશ રેડી થઈ ગઈ છે, હવે ટેસ્ટ કરી છે કેવી છે. એકદમ જો ગરમા ગરમ છે અને જો લૂકમાં જેવી છે, અંદર ડ્રાય ફ્રૂટ ને મસ્ત સ્ટફિંગ જો આખું નાખીને બનાવી છે. હવે ટેસ્ટ કરી છે એમની પેટીસ ફરાળી, સાથે બે પ્રકારની ચટણી સર્વ કરે છે, એક રાજકોટની ગ્રીન અને ખજૂરની. એકદમ બેસ્ટ ટેસ્ટફૂલ છે. હા, બીજું આપણે બધી જગ્યાએ મેં પેટીસ ટેસ્ટ કરી છે, એનાથી કંઈક ડિફરન્ટ જ છે. આ તમે બીજે બધે પેટીસ જે જોયો છે ને, એ બટેટાના પોળવારી બનાવે છે. ઓકે બરાબર, અહીંયા અમે બટેટાની પોળવારી નથી બનાવી, બધું મિક્સ કરી અને જો તમે પોળ ક્યાંય નથી, ટોટલી પહેલેથી ખાશો તો છેલ્લે સુધી તમને બધે છે ને ટેસ્ટ એક સરખો લાગશે. બસ આદું અને ડ્રાયફ્રૂટ નાખીને એકદમ બેસ્ટ ટેસ્ટફૂલ બનાવી છે. અને ઘણી જગ્યાએ ટેસ્ટ કરેલી છે પણ ત્યાંથી ભાઈ કીધું ને અલગ જ છે. અને આનો પ્રાઇસ શું છે સાહેબ? આની આનો અમારે 300 રૂપિયાનો કિલો છે. 300ની કિલો છે ને, મસ્ત એકદમ ટેસ્ટફૂલ બનાવી છે. હવે નેક્સ્ટ છે આપણે એમની ફરાળી ખીચડી. ફરાળી ખીચડી, ઓકે, એ બાજુ. તો નેક્સ્ટ આઈટમ છે એમની ફરાળી ખીચડી, જે તમને રાજકોટમાં કોક જ જગ્યાએ જોવા મળશે. ખાસ તો તમને અહીંયા ભાઈ કીધું કે શ્રાવણ માસના જે તહેવાર આવે છે એમાં એમની એક યુનિક આઈટમ છે. હવે ટેસ્ટ કરી છે એમની ફરાળી ખીચડી. જો એકદમ ટેસ્ટફૂલ અને ચટાકનાર બનાવી છે. તમે વિડીયોમાં જોયું અમને ફર્સ્ટ એકદમ કહી શકે ને એકદમ ડિફરન્ટ જ બનાવી છે, અલગ.
આપણે વિડીયોમાં જોયેલું છે, મસ્ત એમને સાબુદાણી ખીચડી જે બનાવી છે, એકદમ ટેસ્ટફુલ બેસ્ટ બનાવી છે. એમાં વરા જે વરિયારી છે, બટેટા છે, ગરમ મસાલો નાખીને એકદમ ટેસ્ટફુલ બનાવી, એના દાણાથી એમનો એકદમ ટેસ્ટ સ્વાદ આવે છે. અને સાહેબાની પ્રાઇસ શું હોય? આના 250 રૂપિયા કિલો, 250ના કિલો હોય છે ને? ઓકે, તો મસ્ટ સાઈડ આ આઈટમ એમની બેસ્ટ છે. કોઈ વ્યક્તિ આવે કિલો ન જોતી હોય તો 200-250 જે જોઈએ એની, ઓકે અમે સૌ કરી શકો છો. 200-250 બેસવાની જગ્યા પણ છે અને વ્યવસ્થા પણ છે. આ રીતે સિટિંગ એરિયો છે, જો આપણે કેમ અત્યારે બેસાડી એ રીતે તમને આ રીતે એનું સિટિંગ. નેક્સ્ટ છે એમની અમારી ચિપ્સ છે. હવે જો હવે પરાળી ચિપ્સ ટેસ્ટ કરી છે, લૂપમાં જ એવી છે. અને સાથે આ ટોમેટો કેચઅપ સબ આપે છે તમને અહીંયા. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી છે. અને માથે જેમને મસાલો નાખ્યો છે ને એનાથી એનો સ્વાદ જોરદાર આવે છે. અને આની પ્રાઇસ શું છે સાહેબ? આપણે આના 300 રૂપિયા કિલોના. અને પ્લેટ કહી શકો વજન ઉપર આપો છો સાથે. અને જો હવે લાસ્ટમાં જે એકદમ ટેમ્પટેટિંગ લૂપમાં છે, એમ દહીં પેટીસ છે લૂપમાં જ એવા છે જો આખી તમને. અને તમને રાજકોટમાં તમને કોક જ જગ્યાએ જોવા મળશે ખાસ, તો તમને આ વસ્તુ આયા. હવે ટેસ્ટ કરી છે, પહેલાં હલાવી લઈ. અને આખી જો લોડેડ ડીશ છે, એમાં પેટીસ, ડ્રાયફ્રૂટ, પછી ફરાળી ચેવડો, મસાલા દાણા નાખીને મસ્ત બનાવ્યું છે. હવે ટેસ્ટ કરી છે એમાં, ફર્સ્ટ બાઈટ લીધી ને તો એમને ઉપર દહીં એડ કરેલું છે, એમનો ખાટો મીઠો સ્વાદ આવે છે. પછી જે ફરાળી ચેવડો નાખ્યો છે એમનો એકદમ ટેસ્ટફુલ છતાં કે જેવા સ્વાદ આવે છે. માથે એમને ચટણી નાખેલી છે, એનાથી ઓવર એકદમ ટેસ્ટફુલ બની ગયું છે. એકદમ બેસ્ટ ટેસ્ટફુલ બનાવ્યું છે. અને આ વસ્તુ તમને અહીંયા જ જોવા મળશે. અને એની પ્રાઇસ શું છે સાહેબ? 60 રૂપિયા પ્લેટ. 60 રૂપિયા પ્લેટ છે ને? અને મિનિમમ આ 300 ગ્રામ તમે આ 300 ગ્રામ સુધી ક્વોન્ટિટી આવે છે. તમે એક પ્લેટ લેશો ને તો પેટ ભરાઈ જશે. અને સારી એવી ક્વોન્ટિટી છે એમાં, દહીં, ડ્રાયફ્રૂટ, ફરાળી ચેવડો, મસાલા દાણા અને માથે ચાટ મસાલો નાખીને એકદમ ટેસ્ટફુલ બનાવેલું છે. મસ્ટ રાઈટ આ આઈટમ એમની બેસ્ટ છે. ઓલ ઓવર બધી આપણે ટેસ્ટ કરીને એમનો ગુડ, કેમ કે જે પ્રાઇસ પ્રમાણે સારી ક્વોન્ટિટી સૌ કરે છે. તો મસ્ટ ટ્રાય, તમે આ રાજકોટના હોય તો શ્રાવણ મહિનામાં છે. તમે વિડીયો અમે જોયું છે, એકદમ હાઇજેનિક વસ્તુ છે બધી અને ટેસ્ટફુલ બનાવેલી છે. રાજકોટના હોય તમને એકવાર ટેસ્ટ કરવા આવજો. લોકેશન છે સાધુ વાસવાણી રોડ અને રાજ પેલેસની સામે અને દાવત રેસ્ટોરન્ટની બાજુમાં, બરાબર. અને અજંતા શોપિંગ સેન્ટરમાં છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. સાંજે સમય છે 5:30 થી રાતે જ્યાં સુધી એમની પાસે સ્ટોક હશે ને 9-10 વાગ્યા સુધી, બરાબર ને? હા મિત્રો, હવે જૂના ને જાણીતા એમના ઘૂંટો તો મળશે જ. આ તો તમે જે સાઈડમાં છે ને સાહેબા, બે માસ માટે જે ફરાણી માસ છે, શ્રાવણ મહિનો અને પરસોત્તમ મહિના પૂરતું આ રીતે, બરાબર ને? અને એમનો ભૂટોડો તો અમને રેગ્યુલર મળશે જ. ભૂટો છે અને વરાળિયું, બરાબર ને? ચાલુ છે ને વરાળિયું છે. બાજરા રોટલા તો ફેમસ છે ભાઈને, તો મસ્ટ ટ્રાય એ તમે ટેસ્ટ કરવા આવજો, બરાબર.